विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? मजा में जसो ने? रिविजन ना टाइमे आवा सरस सरस वीडियो जोई ने अभ्यास करवानी तो अलग ज मजा छे, खरू ने? हा हो मिस, ने मा पण रिविजन टाइम अत्यारे चाली रह्यो छे, तो मजा तो डबल थई गई, साची वात ने? तो विद्यार्थी मित्रों, धोरण त्रण अने आजना आसपासना लेक्चर में आप सौनु हूँ स्वागत करू छू, फरी स्वागत करू छू। तो आजना आसपासना लेक्चर में आपणे शुं करवानुं छे? तो विद्यार्थी मित्रों, तमारा प्रश्नोनो जवाब चालो हूँ आपी दऊं छूं। तमने बधाने खबर छे के अत्यारे रिविजन टाइम छे, बराबर ने? आपणे FA1 एक्जाम जे छे ए शरू थवानी छे। तो अत्यार सुधी आपणे जे पाठो चलाव्या, स्वाध्याय चलाव्या, तेनुं रिविजन करवानुं छे। तो विद्यार्थी मित्रों, अत्यार सुधी आपणे कया कया प्रश्नोनुं रिविजन कर्युं बोलो जोईए। हाँ, वेरी गुड, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ મને જવાબ દીધો છે, ખૂબ સરસ। તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન જે છે એ આપણે વિકલ્પનો જોયો, સાંભળ્યો અને સાથે સાથે લખતા પણ ગયા। બીજો પ્રશ્ન જે છે એ ખાલી જગ્યાનો જોયો આપણે, અને આ પ્રશ્ન જે છે એ સાથે સાથે લખતા પણ ગયા, ખરું ને? હા, પછીનો પ્રશ્ન જે છે એ આપણે કયો જોયો હતો બોલો બોલો? હા, ખરા ખોટાનો, બરાબર ને? તો હવે આપણે આજના લેક્ચરમાં જે છે એ પાઠ 1-5 સવાલ જવાબનું રિવિઝન કરવાનું છે। પણ વિદ્યાર્થી મિત્રો, કાલના લેક્ચરમાં આપણે 1-7 સવાલ અને જવાબ જોયા હતા અને સાથે સાથે લખતા પણ ગયા હતા, બરાબર ને? તો હવે આજે આપણે એ પછીના સવાલ જવાબનું રિવિઝન કરવાનું છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ રેડી થઈ જાઓ, બુક અને પેન્સિલ લઈને બધા વિદ્યાર્થી મિત્રો જે છે એ લખવા માટે રેડી થઈ જશે, બરાબર? ચલો, તો હવે પહેલાં તો ગઈકાલના લેક્ચરનું થોડું આપણે રિવિઝન કરી લઈએ। ફટાફટ આપણે પહેલાં તો 1-7 સવાલોના જવાબ જે છે એ આપણે જોઈએ। જે વિદ્યાર્થી મિત્રોને ગઈકાલના લેક્ચરનું બાકી હોય તે આજે પૂર્ણ કરશે, એટલે કે લખવાનું બાકી હોય તે આજે જે સવાલો હું અહીંયા સ્ક્રીન ઉપર બતાડું એ સવાલ બાકી હોય તો સવાલ અને જવાબ લખી નાખશે, બરાબર? ચલો, તો હવે આપણે પહેલો સવાલ જોઈએ, તો વાંચો જોઈએ, મોટેથી વાંચો તો। હા, તમે કયા કયા પ્રાણીઓ જોયા છે? તો વિદ્યાર્થી મિત્રો, તમારી જે આસપાસ આવેલા પ્રાણીઓ હોય તે અહીંયા લખવાના છે,
તમે જે જોયેલા પ્રાણીઓ હોય તે અહીંયા લખવાના છે, બરાબર? તમે આજુબાજુ કોઈ જગ્યાએ જાઓ, એક સ્થળેથી બીજા સ્થળે જાઓ, તો તમે જે જોયેલા પ્રાણીઓ હોય તેના નામ તમારે અહીંયા લખવાના છે. જો હું મારી વાત કરું તો મેં ઘણા બધા પ્રાણીઓને જોયેલા છે, જેમ કે ગાય, બકરી, ભેંસ, બળદ, ઘોડો, બિલાડી, ઊંટ વગેરે. આ સિવાયના પ્રાણીઓ પણ તમે અહીં લખી શકો છો, બરાબર? તો ચલો વિદ્યાર્થી મિત્રો, જેને આ સવાલ લખવાનો બાકી હોય તે ફટાફટ પોતાની બુકમાં આ સવાલ અને જવાબ લખી નાખશે. ચલો, તમે કયા કયા પ્રાણીઓ જોયા છે? જવાબ: એક, ગાય, બકરી, ભેંસ, બળદ, ઘોડો, બિલાડી, ઊંટ વગેરે, બરાબર? અક્ષર સારા. હવે તમે મોટા મોટા થઈ ગયા છો, ધોરણ 2 પાસ કરીને ત્રીજા ધોરણમાં પ્રવેશી ચૂક્યા છો, બરાબર ને? તો હવે તમે થોડા મોટા થઈ ગયા છો એટલે લખવાની પણ સ્પીડ થોડી વધારવાની, પછી વાંચન પણ સુધારવાનું અને તમારા અક્ષર પણ સુધારવાના, બરાબર? તો જોઈને તો સારા અક્ષરે લખી શકો ને તમે? ઓકે, ચલો એ પછીનો સવાલ આપણે જોઈએ. જો સવાલ નંબર 2, કયા કયા પ્રાણીઓ સરકીને ચાલે છે? તો તમને બધાને ખબર છે કે જે પ્રાણીઓને પગ હોતા નથી તે પ્રાણીઓ સરકીને ચાલે છે, બરાબર ને? તો હવે તેનો જવાબ આપણે જોઈએ. તો પ્રાણીઓના નામ અહીંયા તમને આપેલા જ છે, જે તમે જોઈ શકો છો. તો જવાબ નંબર 2 છે, સાપ, અજગર અને અળસિયું. ચલો આ સવાલ અને જવાબ તમારી બુકમાં લખી નાખો કે કયા કયા પ્રાણીઓ સરકીને ચાલે છે. તેનો જવાબ છે સાપ, અજગર અને અળસિયું, બરાબર ને? જો ભાઈ, રસ્વઈ દીર્ઘઈની ભૂલ ન હોવી જોઈએ અને અક્ષર પણ સારા હોવા જોઈએ, બરાબર? ચલો હવે પછીનો સવાલ જોઈએ આપણે. ત્રીજો સવાલ છે, રાત્રિના સમયે ખોરાક માટે નીકળતા પ્રાણી કયા છે? તો ભાઈ, રાત્રિના સમયે કયા પ્રાણીઓ ખોરાક માટે નીકળે, વિચારો જોઈએ. ગઈકાલના લેક્ચરમાં આના વિશે મેં ચર્ચા કરી હતી, યાદ આવ્યું? જેણે ધ્યાનથી ગઈકાલનું લેક્ચર જોયો હશે ને અને મને સાંભળ્યો હશે ને, તેને આ જવાબ આવડતો હશે કે કેમ ભાઈ ચામાચીડિયું ને ઘુવડ જે છે એ રાત્રે ખોરાકની શોધમાં નીકળે. હા, યાદ આવ્યું? તો ચલો આ સવાલ તમારી બુકમાં તમે ન લખ્યો હોય તો લખી નાખો કે રાત્રિના સમયે ખોરાક માટે નીકળતા પ્રાણી કયા છે. તો જવાબ નંબર 3, ચામાચીડિયું અને ઘુવડ, બરાબર? એ પછીનો સવાલ આપણે જોઈએ, કોનું પર્ણ ખૂબ જ મોટું હોય છે?
सवाल लखो जेने न लखाणो होय एज लखशे जेने गई कालना लेक्चरमां आ सवालनो जवाब लखाई गयो होय ए मात्र ने मात्र सांभळशे। कोनું પર્ણ ખૂબ જ મોટું હોય છે? જવાબ 4 કેળનું પર્ણ ખૂબ જ મોટું હોય છે। એ પછીનો સવાલ છે, બગીચામાં બાળકોએ કઈ રમત રમી? જે વિદ્યાર્થી મિત્રોને સવાલન લખાણો હોય એ અત્યારે લખી નાખશે, બગીચામાં બાળકોએ કઈ રમત રમી? જવાબ નંબર 5, સંતા કુકડી અને અંતાક્ષરી, બરાબર ને? ચલો લખાઈ ગયો, વેરી ગુડ। એ પછીનો સવાલ આપણે લઈએ, તો તમે એવું કયું વૃક્ષ જોયું છે જેનું થડ જાડું હોય? તમે એવું કયું વૃક્ષ જોયું છે જેનું થડ જાડું હોય? જવાબ 6, વડનું। કયું વૃક્ષ જોયું છે? વડનું, બરાબર ને? ચલો આ સવાલ અને જવાબ લખી નાખો ફટાફટ। ગઈકાલે જો આ સવાલ અને જવાબ લખાઈ ગયો હોય તો કંઈ લખવાની જરૂર છે નહીં। હવે પછીનો આપણે સવાલ જોઈએ, સવાલ નંબર 7, મોટાભાગની નદીઓનું પાણી ક્યાં જાય છે? મોટાભાગની નદીઓનું પાણી વહેતું ક્યાં જાય છે? હા, તો તેનો જવાબ છે સાગર। મોટાભાગની નદીઓનું પાણી સાગરમાં જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, કાલનો લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કર્યો હતો, બરાબર? હવે પછીના સવાલના જવાબ જે છે એ આપણે ધ્યાનથી જોવાના છે, સાંભળવાના છે અને સાથે સાથે લખતા પણ જવાના છે। ચલો, તમારી સ્ક્રીન ઉપર 8મો સવાલ તમે જોઈ શકો છો, વાંચો જોઈએ। આપણે માટલામાંથી પાણી સાના વડે લેવું જોઈએ? સવાલ નંબર 8, આપણે માટલામાંથી પાણી જે છે એ સાના વડે લેવું જોઈએ? તમને બધાને ખબર છે કે આપણે ગ્લાસ બોડીને પાણી લેવાથી માટલાનું પાણી જે છે એ ગંદુ થાય છે, બરાબર ને? તો સેના વડે પાણી લેવું જોઈએ? જવાબ નંબર 8, ડોયા વડે। જોયેલો છે, ડોયો જોયેલો છે, તેની બનાવટ કેવી હોય? આગળના ભાગમાં જે છે એ લોટા જેવી બનાવટ હોય છે અને પકડવાનો લાંબો સળિયો હોય છે, તેને સળિયા વડે જે છે એ આગળનો ભાગ જે હોય એને માટલાની અંદર પાણીમાં ડૂબાડવામાં આવે છે અને પાણી ભરી અને પછી ગ્લાસમાં ઠલવવામાં આવે છે, ખરું ને? કેટલાના ઘરે ડોયો છે? હવે તો શું કરે છે ખબર છે, માટલામાં નળ મુકાવી દે છે, એટલે માટલામાં ગ્લાસ બોળવાની જરૂર જ પડતી નથી। પહેલાંના જમાનામાં શું હતું, નળ ઓછા મુકાવતા હતા, એટલે ડોયા વડે પાણી લેવામાં આવતું હતું, બરાબર ને? તો ચલો, જે વિદ્યાર્થી મિત્રોને આ સવાલ ન લખાણો હોય એ ફટાફટ આ સવાલ પહેલાં તો લખી નાખે કે આપણે માટલામાંથી પાણી સાના વડે લેવું જોઈએ? જવાબ 8,
ડોયા વડે, બરાબર ને? આપણે માટલામાંથી પાણી ડોયા વડે લેવું જોઈએ. ચલો હવે મને મૌખિક જવાબ આપો તો જોઈએ. હું સવાલ પૂછું, બરાબર, તમારે મને મોઢે જવાબ આપવાનો છે. હજી ન સમજાણો હોય તો જોઈને પણ જવાબ આપી શકો છો, બરાબર, પણ કોશિશ કરજો મોઢે જવાબ આપવાની. ચલો સવાલ છે, આપણે માટલામાંથી પાણી સાના વડે લેવું જોઈએ? 2 સેકન્ડ માટે હું અટકી જાઉં છું, તમારે મને જવાબ આપવાનો છે. મોટેથી આપો જોઈએ. હા, વેરી ગુડ. કોણે કોણે મને ડોયા વડે મૌખિક જવાબ દીધો? ખૂબ સરસ. ચલો મને આશા છે કે આ 8મો સવાલ અને તેનો જવાબ તમે સારા અક્ષરે લખી નાખ્યો હશે, બરાબર ને? ચલો એ પછીનો સવાલ આપણે જોઈએ. પાણી વડે શું ઉત્પન્ન કરી શકાય છે? વળી પાણી વડે શું ઉત્પન્ન કરી શકાય એવો પ્રશ્ન થતો હશે ને? પાણી તો આપણા જીવનની એક જરૂરિયાત ચીજ વસ્તુ છે. કે તરસ લાગે તો આપણે પાણી પીએ, રસોઈ બનાવીએ તો પાણીનો ઉપયોગ થાય, સાફ સફાઈમાં પાણીનો ઉપયોગ થાય, આપણી આખી દિનચર્યામાં જે છે એ પાણીનો ઉપયોગ થાય છે. તો હવે આ પાણી વડે શું ઉત્પન્ન કરી શકાય? હા, પાણી વડે જે છે એ ઉત્પન્ન કરી શકાય છે. તો જુઓ તેનો જવાબ આપણે જોઈએ કે પાણી વડે શું ઉત્પન્ન કરી શકાય છે. તો તેનો જવાબ છે, પાણી વડે વીજળી અને વરાળ ઉત્પન્ન કરી શકાય છે. ખ્યાલ આવ્યો? પાણી વડે વીજળી અને વરાળ ઉત્પન્ન કરી શકાય છે. ચલો હવે આ જે 9મો સવાલ છે એ પહેલાં તો તમે સારા અક્ષરે તમારી બુકમાં લખી નાખો. હું ધીમે ધીમે બોલું છું, તમારે મને સાંભળીને આ સવાલ લખવાનો રહેશે, ઓકે? ચલો સવાલ 9, પાણી વડે શું ઉત્પન્ન કરી શકાય છે? ફરીવાર, પાણી વડે શું ઉત્પન્ન કરી શકાય છે? લખાઈ ગયો સવાલ? વેરી ગુડ. હવે આપણે તેનો જવાબ લખવાનો છે. તો જવાબ નંબર 9 લખો, વીજળી અને વરાળ. વીજળી કેમ લખાય? વને દીર્ઘાય વી, જને કાય ની જ, અળાને દીર્ઘાય ડી, વીજળી. અને વરાળ, જો તમે જોઈ જોઈને લખતા હોય ને તો રસવાઈ દીર્ઘયની ભૂલ કરવાની નહીં, બરાબર? તમારે જોઈને સાચું લખવાનું. લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? જવાબ નંબર 9, વીજળી અને વરાળ. પાણી વડે શું ઉત્પન્ન કરી શકાય છે? તો તેનો જવાબ છે, વીજળી અને વરાળ, બરાબર? ચલો હવે આપણે એ પછીનો સવાલ જોઈએ. તો એ પછીનો સવાલ એટલે કે 10મો સવાલ છે, તે વાંચો જોઈએ. તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો.
મોટેથી વાંચો. તમારા મમ્મી પપ્પા આજુબાજુ બેઠા હોય તેમને સંભળાય એ રીતના તમે મોટેથી વાંચો જોઈએ. તમને બધાને ખ્યાલ છે કે મોટેથી વાંચન કરવાથી આપણું વાંચન જે છે એ સુધરે છે. આપણે વાંચન દ્વારા જે છે એ શુદ્ધ શબ્દો જે છે એ વાંચી શકીએ છીએ. આપણી ભાષા પણ સુધરે છે, બરાબર ને? ચલો મોટેથી આ 10મો સવાલ વાંચો જોઈએ. હા, છોટુની સાથે રહેવા માટે કોણ આવ્યું? બોલો તો. છોટુની સાથે રહેવા માટે કોણ આવ્યું? તમને બધાને ખબર છે કે આપણે છોટુવાળો પાઠ જે છે એ જ્યારે સમજૂતી મેળવતા હતા ત્યારે આપણે છોટું અને મોનુંની વાત કરી હતી, બરાબર ને? ચિત્રોની સાથે આપણે સમજૂતી મેળવી હતી. તો છોટું તો પ્રથમ વખત અમદાવાદ શહેરમાં આવ્યો હતો, પછી તેણે રહેવા માટે ઘર નહોતું એટલે રહેવા માટે એણે પાઇપનો ઉપયોગ કર્યો હતો, બરાબર ને? તો એ જ રીતે મોનો પણ અમદાવાદ શહેરમાં પ્રથમ વખત આવ્યો હતો અને તેણે પણ રહેવા માટે કોઈ જગ્યા નહોતી અને ભાડે મકાન રાખે એવી તેની સ્થિતિ નહોતી. એટલે મોનો પણ જે છે ને એ છોટુની સાથે રહેવા માટે આવ્યો, બરાબર ને? તો સવાલ ચાલો લખી નાખો તો, કે છોટુની સાથે રહેવા માટે કોણ આવ્યું? તો છોટુની સાથે રહેવા માટે મોનુ આવ્યો, બરાબર? કોણ આવ્યું? મોનુ. લખાઈ ગયો સવાલ અને જવાબ. છોટુની સાથે રહેવા માટે કોણ આવ્યું? તેનો જવાબ આવશે મોનુ, બરાબર? ચલો હવે પછીનો સવાલ આપણે જોઈએ. તો સવાલ નંબર 11, માણસને જીવવા માટે શાની જરૂર પડે છે? તમને બધાને ખબર છે કે પૃથ્વી ઉપર જેટલા સજીવો છે તેને જીવવા માટે કઈ કઈ ચીજોની જરૂર પડે છે. પહેલાં તો મને વિદ્યાર્થી મિત્રો એ કહો કે પૃથ્વી ઉપર કયા કયા સજીવો વસે છે. તમને આવડે જ છો, તમે બધા ખૂબ હોશિયાર જ છો. ચલો મને કોણ જવાબ દેશે? બોલો બોલો. વેરી ગુડ. તો પૃથ્વી ઉપર જેટલા સજીવો છે ને તેને પોતાનું જીવન જીવવા માટે મુખ્ય જે જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે ને એ છે હવા, પાણી અને ખોરાક. આ સજીવોનું જીવન જીવવા માટેની મુખ્ય વસ્તુઓ છે જે તેમની જરૂરિયાતો છે. તો અહીંયા પણ સવાલ તમને એ જ છે કે પૃથ્વી ઉપર માણસને જીવવા માટે શાની જરૂર પડે છે. તો તમને બધાને ખબર છે કે પૃથ્વી ઉપર કયા કયા સજીવો છે. તો આપણે પૃથ્વી ઉપર મનુષ્યો, પશુ, પંખી, વનસ્પતિ અને નાના નાના જીવજંતુઓ આ બધા સજીવો છે ને. તો આ બધા સજીવોને જીવન જીવવા માટે હવા, પાણી અને ખોરાક જરૂરી છે. ચલો આ સવાલ લખી નાખો તમારી નોટબુકમાં, સારા અક્ષરે આ સવાલ લખો. માણસને
જીવવા માટે શાની જરૂર પડે છે? જવાબ જોઈએ આપણે, લખો, હવા, પાણી અને ખોરાક. તમે નંબર પણ આપી શકો છો. જવાબ નંબર 11, 1 હવા, 2 પાણી અને 3 ખોરાક. માણસને જીવવા માટે શાની જરૂર પડે છે? તો માણસને જીવવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે. બરાબર, ચલો, લખાઈ ગયો આ 11મો સવાલ અને જવાબ. ચલો, એ પછીનો આપણે સવાલ અને જવાબ જોઈએ. એ પછીનો સવાલ છે, કતારબંધ સીધી લાઇનમાં ચાલતું પ્રાણી કયું છે? કતાર એટલે કે સીધી લાઇનમાં, એકની પાછળ એક, એકની પાછળ એક ચાલતું પ્રાણી કયું છે? તો તમને બધાને ખબર છે કે એકની પાછળ એક, એકની પાછળ એક એમ લાઇનમાં ચાલતું પ્રાણી જે છે એ કીડી છે. બરાબર, ચલો, આ સારા અક્ષરે સવાલ અને જવાબ જે છે એ લખી નાખો. ઓકે, એ પછીનો સવાલ આપણે જોઈએ. તો સવાલ નંબર 13, સલમાનનો પરિવાર કયો ધંધો કરે છે? જ્યારે આપણે પાઠ સમજૂતી ચાલી રહી હતી ત્યારે તમે જોયું હતું કે સલમાનનો પરિવાર જે છે એ કયો ધંધો કરતો હતો. તમે ચિત્રો પણ જોયા હતા ને વિદ્યાર્થી મિત્રો? હા, અને ચિત્રો જોઈને સમજૂતી મેળવી ચૂક્યા છો. બરાબર ને? અને આ જવાબ જે છે એ તમને બધાને આવડે જ છે, કારણ કે તમે જ્યારે પાઠ સમજાવતા હતા ત્યારે તમે ધ્યાનથી પાઠ સમજ્યો હતો. બરાબર ને? તો તમે મને આ જવાબ જે છે એ જલ્દી જલ્દી આપો જોઈએ કે સલમાનનો પરિવાર કયો ધંધો કરે છે. તો તેનો જવાબ છે ધોબીકામ. બરાબર ને? ચલો, સારા અક્ષરે આ સવાલ લખી નાખો. તો કે સલમાનનો પરિવાર કયો ધંધો કરે છે? તો તેનો જવાબ છે ધોબીકામ. બરાબર, હવે પછીનો સવાલ આપણે લઈએ. તો તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પછીનો સવાલ, વડીલોનું હંમેશા શું કરવું જોઈએ? વડીલો એટલે, બોલો બોલો, આપણા ઘરના જે આપણાથી મોટા સભ્યો છે તેને આપણે વડીલો કહેશું ને? હા કે ના? હા, એ પછી દાદા દાદી હોય, મમ્મી પપ્પા હોય, ભાઈ બહેન હોય કે કાકા કાકી હોય કે મામા મામી હોય, એ બધા આપણા વડીલો છે ને? તો વડીલોનું હંમેશા શું કરવું જોઈએ? તો તેનો જવાબ છે સન્માન. શું કરવું જોઈએ? હંમેશા સન્માન કરવું જોઈએ. બરાબર ને? વડીલોનું હંમેશા સન્માન કરવું જોઈએ. બરાબર, ચલો, હવે પછીનો આપણે સવાલ જોઈએ. તો તમારી સ્ક્રીન ઉપર તમે એ પછીનો સવાલ જોઈ શકો છો, કુટુંબ આપણને શું શીખવે છે? કુટુંબ એટલે દાદા દાદી, મમ્મી પપ્પા, ભાઈ બહેન, પિતરાય ભાઈ બહેન, કાકા કાકી, મામા મામી, ફૂઈ ફૂઆ, આ બધા આપણા કુટુંબના સભ્યો છે. આ બધા સભ્યો મળીને કુટુંબ બને છે.
તો આખું કુટુંબ જે છે એ આપણને શું શીખવે છે? કુટુંબ આપણું પ્રથમ ઘર છે ને, એ આપણને શું શીખવે છે? તમને બધાને ખબર છે કે તમે જ્યારે જન્મ લ્યો છો, થોડા થોડા મોટા થાવ છો, તો આ કુટુંબ જે છે પ્રથમ પાઠશાળા છે ને તમારી. તો તમને શું શીખવે છે? તો તેનો જવાબ છે, કુટુંબ આપણને આદરની ભાવના શીખવે છે. શું શીખવે છે? આદરની ભાવના શીખવે છે. બરાબર? ફરી વાર, કુટુંબ આપણને શું શીખવે છે? કુટુંબ આપણને આદરની ભાવના શીખવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પાઠ 1-5 તેના સવાલ જવાબ જોયા, સાંભળ્યા અને સાથે સાથે લખતા પણ ગયા, બરાબર ને? હા કે ના? તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર હું અહીંયા પૂર્ણ કરું છું. ખુદા હાફિઝ. બાય બાય. થેન્ક યુ.